નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. અત્યાર સુધી આપણે લોકોએ મધ્યસ્થના દાખલા ગણ્યા. મધ્યસ્થના દાખલાની અંદર એવારા દાખલા અને સાદા દાખલા કે જેની અંદર આપણે અવલોકનો જે હોય અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી અને દાખલો ગણતા હતા. આજે આપણે જવાનું છે વર્ગીકૃત માહિતી આપેલી હોય અને અસતત આવૃત્તિ વિતરણ હોય તેના માટે. તો વર્ગીકૃત આવૃત્તિ આપેલી હોય અને અસતત આવૃત્તિ વિતરણ હોય એના માટેનું સૂત્ર છે આપણું m બરાબર n + 1 / 2 માં અવલોકનની કિંમત. ખાસ યાદ રાખો m બરાબર n + 1 એના / 2 માં અવલોકનની કિંમત. આપણને એક રકમ દ્વારા જોઈએ તો હાયર સેકન્ડરી વિભાગના 250 વિદ્યાર્થીઓના ઊંચાઈનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો તે પરથી માહિતીનો મધ્યસ્થ શોધો. આપણને રકમ આપેલી ઊંચાઈ 121, 120, 119, 118, 117, 116, 115 અને વિદ્યાર્થીની સંખ્યા 6, 18, 21, 30, 60, 54 અને 36. ઘણી વખતે કેવું થાય છે કે આપણને દાખલો આવડે છે, દોડવા મળીએ છીએ, દાખલો ગણી નાખીએ છીએ, જેવા પરીક્ષાના પેપરની બહાર નીકળીએ ને તરત એક સ્ટ્રાઇક થાય, કાંઈક ભૂલ થઈ છે. અને ભૂલ શું હોય છે ખબર? આપણને આવડે છે એટલે આપણે શું કરીએ, 121, 120, 118, 119, 120, 119, 120, 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 121, 120, 119, 120, 120, 120, 119, 120, 120, 119, 120, 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 121, 120, 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
છત્રીસ ચોપન સાઈઠ ત્રીસ એકવીસ અઢાર અને છ જે પ્રમાણે આપણે લેવાની વરી આવે મધ્યસ્થમાં એક જ કોલમ બનાવવાનો આવે છે જે કોલમનું નામ છે સંચય આવૃત્તિ એટલે કે સીએફ છત્રીસ ના છત્રીસ છત્રીસ પ્લસ ચોપન એટલે નેવું નેવું પ્લસ સાઈઠ એટલે એકસો પચાસ એકસો પચાસ પ્લસ ત્રીસ એટલે એકસો એસી એકસો ત્રીસ પ્લસ એકવીસ એટલે બસો એક બસો એક પ્લસ અઢાર બસો ઓગણીસ અને બસો ઓગણીસ માં છ ઉમેરો તો કેટલા આવી જાય બસો ને પચીસ. ખાસ યાદ રાખવું અહીંયા એન ટોટલ 225 આવે અહીંયા પણ કેટલા આવશે 225 તો આ બંને કિંમતો કેવી હશે સમાન હશે તો આપણે હવે સૂત્ર લખીએ m બરાબર n + 1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત તો n કેટલા છે આપણી પાસે 225 તો 225 + 1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત તો 225 ને કેટલા થાય 226 226 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત શેમાં જોવાની છે cf માં જોવાની છે આ CF ના કોલમ માં જોઈએ તો 113 જે છે 36 કરતા કેવા છે મોટા છે 90 કરતા મોટા છે 150 કરતા નાના છે નાના આવે તો એ નાના નું ઘર બનાવી નાખો અહીંયા તો આપણને અવર્ગીકૃત આપેલા છે સોરી વર્ગીકૃત આપેલા છે માટે ફક્ત એટલું જ કરવાનું કે જે x ની અંદર આવતા હોય કેટલા આવે છે 117 તો m બરાબર જવાબ આપણો કેટલો થઈ જાય 117 ખાસ યાદ રાખવાનું જો અવલોકનો આડાવડા હોય તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાનું એવું ન યાદ રાખતા કે અહીંથી સાહેબે ઊંધા ક્રમમાં ગોઠવા તમે ઊંધા ક્રમમાં ગોઠવી નાખી અવલોકનો ચડતા ક્રમમાં હોવા જોઈએ તો આશા રાખું કે આજની રીતે આપને સમજાઈ ગઈ હશે હજી એક આના વિડીયો આપીશ અને એ વિડીયોની અંદર તમને પ્રેક્ટિસના દાખલા આપવામાં આવશે ધન્યવાદ.